નમસ્કાર દોસ્તો આશા રાખું છું આપ સૌ ખૂબ જ મજામાં હશો હું છું હિતેશ ગઢિયા અને સંસ્કારદીપ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે ફ્રેન્ડ્સ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ધોરણ દસ મેથ્સ એનસીઆરટી તેમાં ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિ તેમાં આજે આપણે સ્વાધી સાત પોઈન્ટ એકના પ્રશ્ન એકનો દાખલા નંબર ત્રણ જોવાનો પ્રયત્ન કરીશું ફ્રેન્ડ્સ જો તમારે અંતર સૂત્ર વિશેનું ઇન્ટ્રોડક્શન જોવાનું બાકી હોય તો સૌથી પહેલાં અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરો ત્યાંથી તમને અંતર સૂત્ર વિશેની આખી સમજણ ડિટેલ મળશે તમને તેમાં અને ત્યાર પછી તમે પ્રશ્ન નંબર એકનો દાખલા નંબર એક અને બે જુઓ એનો વિડીયો તમને અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે આરામથી મળી જશે માટે જો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન બરાબર પ્રશ્ન એકનો ક્વેશ્ચન નંબર વન અને ક્વેશ્ચન નંબર ટુ આ જો તમને સમજ પડી ગઈ હોય ત્યાર પછી જો તમે આ દાખલો જોશો તો તમને એકદમ ઇઝીલી તમને ખ્યાલ આવી જશે કે આ દાખલો કઈ રીતે કામ કરે છે ચાલો તો જોઈએ આપણે દાખલા નંબર રકમમાં બી આપેલા છે યામ બિંદુઓ એને બિંદુનું એક સ્પષ્ટ નામ આપી દેવાનું એ અથવા બી તો આપણે દાખલા તરીકે અહીંયા નામ આપી દઈએ ધારો કે બિંદુ એ પહેલા જે અંક છે એને બિંદુ એ નામ આપી દઈએ તથા બિંદુ વાત કરીએ તો એના નામ આપી દઈએ આ બરાબર પહેલા જે અંક છે એને બિંદુ એ માટે લઈ લઈએ બીજા અંક છે એને બિંદુ બી માટે લઈ લઈએ હવે આમાંથી આપણે પહેલામાં એક્સ અને વાય ખ્યાલ છે બીજામાં પણ એક્સ અને વાય ખ્યાલ છે તો જે ખ્યાલ છે એ લખી નાખીએ કે બિંદુ એ માટે એક્સ વન કોણ છે અને વાય વન કોણ છે એ લખી નાખશું એવી જ રીતે બિંદુ બી માટે એક્સ ટુ કોણ છે અને વાય ટુ કોણ છે તો એક્સ વન કહેવાય એ અને વાય વન કહેવાય બી એક્સ ટુ તરીકે લીધા માઇનસ એ અને બીજા બોક્સની વસ્તુ છે એ એક્સ ટુ અને વાય ટુ તરીકે લીધી હવે આપણે અંતર સૂત્ર મૂકવાનું છે તો લખી નાખીએ અંતર સૂત્ર આપણી પાસે કયું અંતર સૂત્ર હતું અંડર ની અંદર એક્સ ટુ માઇનસ એક્સ વન નો સ્ક્વેર એમાં વાય ટુ માઇનસ વન આખાનો સ્ક્વેર કરશું અને એને આ આખાને અંડર રૂટમાં લઈ લેશું અને આ મુજબ આપણે ગણતરી કરવાની છે ચાલો બિંદુ કયા કયા છે એ અને બી તો એ અને બી વચ્ચેનું અંતર આખું અંડર રૂટમાં આવશે સૌથી પહેલાં શું કરવાનું છે એ લખી નાખીએ કૌશ સ્ક્વેર પ્લસ કૌશ સ્ક્વેર રકમ પ્રમાણે કંશ નાનો મોટો કરો તો ચાલે માઇનસ છે માઇનસ છે ચલો મૂકીએ ગણતરી માઇનસ એ અને એ તો અહીંયા માઇનસ એ લખું છું અને અહીંયા લખું છું એ પાછળનો એ જો માઇનસ હોત તો ચિહ્નો ભેગા થઈ જાત અને તો હું કૌશમાં લખી નાખે પણ આગળનો જે એ છે એને હું માઇનસ લખું તો ચિહ્ન ભેગા થવાના નથી એટલા માટે કૌશ કરેલો નથી એ રીતે આની વાત કરો માઇનસ બી અને બી તો માઇનસ બી અને અહીંયા ફક્ત લખું છું બી ચલો આગળ વધીએ એ અને એ માઇનસ માઇનસ છે ઉડી ન જાય પ્લસ થાય તો માઇનસ ટુ એ એ અને એ એટલે માઇનસ ટુ એ પણ આખા કોષનો સ્ક્વેર એવી રીતે બી અને બી સરખા ચિહ્ન સરવાળો મોટી સંખ્યાનો ચિહ્ન બંને સરખી જ છે તો માઇનસ ટુ બી આખા કોષનો સ્ક્વેર એન્ડ હોલ ઇઝ અંડર રૂટ ચાલો આગળ માઇનસ બે નો વર્ગ કરો તો અહીંયા આપણી પાસે આવે ચાર બરાબર માઇનસ બે નો વર્ગ કરો તો ચાર આવે અને એનો વર્ગ કરો એટલે થશે એ સ્ક્વેર એવી રીતે માઇનસ ટુનો નો વર્ગ કરો બરાબર કૌંસની અંદર જેટલી પણ સંખ્યા છે તો બે નો વર્ગ કરો એટલે આવશે બીનો વર્ગ કરો એટલે અહીંયા આવશે બી નો વર્ગ ચાલો હવે શું કરવાનું તો જુઓ બંનેમાંથી ચાર ચાર સામાન્ય નીકળતા હોય એવું આપણને દેખાય છે બંનેમાંથી ચાર ચાર સામાન્ય નીકળે છે તો બંનેમાંથી ચારને ને સામાન્ય કાઢો બાકી જે બચે એને કૌશમાં લખી નાખો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હવે અહીંયા બરાબર જુઓ અહીંયા પ્લસ હતું અહીંયા હતું પ્લસનું નિશાન તો આને સરવાળો ન થઈ શકે પણ અહીંયા હવે પ્લસ છે આ કૌશમાં પ્લસ છે પણ એક રીતે તમે જુઓ તો આ બંને એકબીજાના ગુણાકારમાં કહેવાય આ સંખ્યા અને આ સંખ્યા બંને એકબીજાના ગુણાકારમાં કહેવાય તો જો ગુણાકારમાં કહેવાય તો તમે એને છૂટું પાડી શકો કેવી રીતે ડાયરેક પણ લખી શકો આ રીતે ચાર જે છે એનું વર્ગમૂળ થાય તો એને બહાર લઈ લીધા બાકીની સંખ્યાનું વર્ગમૂળ નથી થતું તો બાકીની સંખ્યાના વર્ગમૂળમાં એમને એમ જ લેવા દીધી બરાબર આ રીતે પણ થઈ શકે અથવા આ રીતે પણ કરી શકો તમે ગુણાકાર હોય તો બંનેને અલગ અલગ વર્ગમૂળમાં નાખી શકો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હવે આનું વર્ગમૂળ થાય છે તો એનું વર્ગમૂળ કરી નાખીએ તો બે ગુણ્યા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હવે કૌશ લખવાની જરૂર તો નથી તો આને આ રીતે લખાય બે કંશમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર બે કંશમાં એ સ્ક્વેર બી સ્ક્વેર આ રીતે લખાય અને આને પણ તમે આ રીતે લખી શકો બે કંશમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આ બંને જવાબો સાચા સરખા છે શું ધ્યાન રાખ્યું છે અહીંયા એ વસ્તુ ધ્યાન રાખજો પ્લસ હોય ત્યારે કંઈ કરી શકતા નથી પરંતુ જ્યારે એની જ અંદર તમારી પાસે ગુણાકારમાં ચિહ્ન આવે તો જે ગુણાકારની ચિહ્ન સિવાયના જે બે વસ્તુઓ છે એને તમે અલગ બનાવી શકો અને એનું સોલ્યુશન અલગ અલગ તમે ગણી શકો પ્લસમાં અલગ અલગ ગણી શકાય નહીં એટલે આ વસ્તુ ખાસ તો આની અંદર ધ્યાન રાખવાની હતી બાકી બીજી વસ્તુઓ જે હતી એના સિવાયની જ્યારે અંડરરૂટ હોય અંડરરૂટ હોય એ સમય દરમિયાન આપણે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એ બધી જ વસ્તુ આપણે ઓલરેડી આના અગાઉનો વિડીયો એટલે કે પ્રશ્ન એકનો દાખલા નંબર એક અને બે જ્યારે આપણે ગણેલો છે ત્યારે ઓલરેડી ઘણી બધી ચર્ચા કરેલી છે તેમાં કે જ્યારે અંડરરૂટ હોય ત્યારે કયા કયા નિયમો લાગુ પડે કેવી રીતે ગણતરી થાય અને કેવી રીતે ગણતરી ન થાય બરાબર આ બધી જ વસ્તુની ચર્ચા એમાં કરેલી છે એટલે ફ્રેન્ડ્સ આ રીતે આ દાખલો ગણવાનો હતો એટલે આ હતો સ્વાથી સાત પોઈન્ટ એકનો પ્રશ્ન એકનો દાખલા નંબર ત્રણ તો કેવો લાગ્યો તમને આ લેક્ચર એ અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો આશા રાખું છું તમને આ લેક્ચરમાં થોડી ઘણી સમજ પડી હશે જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને તમારા મિત્રોમાં પણ શેર કરો જો કોઈ પણ ડાઉટ હોય જો કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અથવા તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સંસ્કાર દીપ તેના ઉપર પણ વિઝિટ કરી શકો છો અથવા લેટેસ્ટ અપડેટ સતત મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પણ જોઈન થઈ શકો છો સો થેન્ક્સ ફોર ધ લિસનિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ